नमस्कार विद्यार्थी मित्रों, अपने अगाउ त्रण बैंक व्यापारी बैंकों कार्यों की अंदर त्रण खाताओं की बात करी थी, जेमनी अंदर अपने करंट एकाउंट, सेविंग एकाउंट और एफडी और बचत खाता एक प्रकार के रिकरिंग खाता सगवड़ विषय चर्चा करेली। विद्यार्थी मित्रों, धिराण की सवलतों पूरी पाड़ी ए बैंकनों महत्व कार्य है। अर्थतंत्रना धंधा माटे के अन्य कारणों माटे रोकाणकर्ताओं ने, व्यक्तियों ने, खेडूतों ने तथा अन्य वर्गना लोगों ने नाणेनी जरूर पड़े त्यारे बैंकों पासे धिराण ले छे। बैंक व्याज लईने विविध धिराण पूरु पाड़े छे। धिराण त्रण प्रकारनुं होय छे, एक टूंका गाळानुं धिराण, मध्यम गाळानुं धिराण अने लांबा गाळानुं धिराण। विद्यार्थी मित्रों, बैंकनुं अगत्यनुं कार्य छे आपणने धिराण आपवानुं। तो टूंका गाळानुं धिराण एटले एक वर्ष करता ओछो समयगाळा माटेनुं जे धिराण होय એને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય। એક વર્ષ કરતાં વધારે પરંતુ પાંચ વર્ષ કરતાં ઓછો સમયગાળા માટેનું ધિરાણ હોય એને મધ્યમ ગાળાનું ધિરાણ કહેવાય, અને લાંબા ગાળાનું ધિરાણ એટલે પાંચ વર્ષ કરતાં વધારે અને પંદર વર્ષ સુધીનું ધિરાણ એટલે લાંબા ગાળાનું ધિરાણ। એમ પંદર વર્ષ કરતાં પણ વધારે હોય તો પણ એ ધિરાણ છે એ લાંબા ગાળાનું ધિરાણ જ કહેવાય। तो महत्वनु कार्य बैंकनु जे छे धिराणनी सवलतो पूरी पाड़े छे। तो मित्रों, धिराण छे मैं तमने कीधुं प्रमाणे त्रण प्रकारना धिराण, टूंका गाळानु, लांबा गाळानु अने मध्यम गाळानु। टूंका गाळानु धिराण एक वर्ष माटे सुधीनो होय छे, मध्यम गाळानु एक वर्षथी वधारो ने पांच वर्ष सुधीनो होय छे, अने लांबा गाळानु पांच वर्षथी वधारो ने पंदर वर्ष सुधीनो होय छे। ए प्रकारनुं धिराण आपणने बैंक चोक्कस मर्यादाने ध्यानमां राखीने आपणने धिराणनी सवलतो पूरी पाड़े छे। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી। આપણે બેંકમાં નાણાં જમા હોય તો એ કઈ રીતે ઉપાડી શકીએ છીએ? તો બેંક છે એમાંથી સરળતાથી નાણાં ઉપાડવા માટે વિવિધ સવલતો પૂરી પાડે છે, જેમાં આપણે ચેકથી નાણાં ઉપાડી શકીએ છીએ, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ આવે, અહીંયા એમએટી લખ્યું છે એની જગ્યાએ એટીએમ આવે, ઓટોમેટિક ટેલર મશીનથી કે ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધાથી આપણે નાણાં ઉપાડી શકીએ છીએ। તો આ ચૂકવણી અને ઉપાડની સવલતો પણ બેંકનું અગત્યનું અને મહત્ત્વનું કાર્ય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બેંકનું અગત્યનું કાર્ય જે છે શાખ સર્જનની કામગીરી। મિત્રો, પ્રશ્ન થાય શાખ સર્જન એ શું છે? બેંક શાખ સર્જન એટલે બેંક પાસે રહેલા નાણાં છે એ એક સાથે બેંક છે એ પોતાની પાસે નથી રાખતી, પરંતુ એને બીજાને ધિરાણ કરી અને એમાંથી એ નફો મેળવે છે, એમાંથી કમાણી કરે છે। એટલે પોતાની પાસે રહેલી થાપણમાંથી એ અનેક નાણાં ઉત્પન્ન કરે છે, એટલે એ શાક સર્જનની કામગીરી કહેવાય। સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો આપણને કે ભાઈ શાક સર્જન એટલે શું? એમ શાક સર્જન એટલે બેંક પાસે રહેલી થાપણોમાંથી બીજી ઘણા બધા નાણાં એમાંથી ઉત્પન્ન કરવા, એટલે શાક સર્જન છે। સમજીએ, નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંક શાક સર્જનનું કામ કરે છે। શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી, એટલે અત્યારે જે બેંક પાસે નાણો જથ્થો હોય એમાંથી નવા નાણાંનું સર્જન થાય છે, એટલે કે નાણાંનો પુરવઠો બને છે બેંકને। જે પાસે બેંક પાસે નાણું હોય, આપણે બધાએ ખાતા ખોલાવ્યા હોય, તો એમાંથી જે બચત ખાતું હોય કે ફિક્સ ડિપોઝિટ હોય, એનીવે કોઈ પણ થાપણ હોય તો બેંક છે એમને રાખી નથી મૂકતી, પણ અમુક ટકા રોકડ રકમ પોતાનું પર હાથ રાખી અને બાકીની રકમનું શું કરે છે? ધિરાણ કરે છે, અને એમાંથી બેંકને શું મળે છે? વ્યાજ મળે છે, અને એ પ્રકારે બેંક નફો મેળવે છે, જેને આપણે શાક સર્જન કહીએ છીએ। જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે। બેંક વધુ ને વધુ જ્યારે ધિરાણ કરે છે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે શાકસર્જનની પ્રવૃત્તિ ઘટે એટલે નાણાંનો પુરવઠો ઘટે। એકદમ સિમ્પલ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, જેમ વધુ વધુ બેંક નાણાંનું ધિરાણ કરશે એમ નાણાંનો પુરવઠો બજારમાં વધશે, કારણ કે જેટલું ધિરાણ વધારે કરે એટલો પુરવઠો વધે, એટલે જેમ વધારે ધિરાણ કરે એમ વધારે પુરવઠો વધશે, અને જેમ એ પ્રમાણે શાકસર્જનની પ્રવૃત્તિ વધશે। જેમ બેંક ધિરાણ ઓછું કરશે એટલે શાકસર્જનની પ્રવૃત્તિ ઘટશે, એમ નાણાંનો પુરવઠો પણ ઘટે છે। બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી, પ્રાથમિક એટલે પોતાની પાસે શરૂઆતમાં રહેલી છે, ધિરાણ આપે ત્યારે ધિરાણ ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખોલે છે। કોઈ પણ વ્યક્તિને બેંક છે રોકડ સ્વરૂપે નાણું નથી આપતી, એ ચેક લે છે, અને ચેક આપે છે એ પોતાની જ બેંકમાં હોય ખાતું અથવા બીજી શાખામાં ખોલે, ત્યારે આ ચેક જમા થતાં નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય। દાખલા તરીકે કોઈને
માનો કે 5 લાખ રૂપિયાનું ધિરાણ બેંક કરે છે તો એ માટે બેંક એને 5 લાખ રોકડા રૂપિયા નહીં આપે, એને ચેક આપશે. અને એ ચેકથી બીજી બેંકમાં હશે ના, જે બેંકમાં ખાતું હશે ધિરાણદાર, જે વ્યક્તિ અરજદાર છે જેને ધિરાણ લેવું છે એનું ખાતું કોઈ બીજી બેંકમાં હશે તો એમની અંદર એ ચેક જમા થશે. આ તેટલા રૂપિયા જમા થશે આ વ્યુત્પન્ન થાપણમાંથી, એટલે ઉત્પન્ન થયેલી થાપણમાંથી. તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે, નવું ખાતું ખોલે છે, આવી નવી રકમ નોંધાય છે, એટલે અનેક થાપણો આમાં સર્જાય છે. દાખલા તરીકે SBIમાં ખાતું હોય તો ICICમાંથી નાણાં થાય, ICICમાંથી નાણાં પડે એટલે એ પણ અમુક ટકા રોકડ રકમ રાખીને પછી પાછું ધિરાણ આપે છે. ત્રીજી બેંકમાં જાય એ પણ રોકડ રકમ હાથમાં રાખીને બાકીનું ધિરાણ કરે છે. એટલે ઉદાહરણ જોઈશું, એટલે વિદ્યાર્થી મિત્રો તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. એટલે શાક સર્જન એટલે એવી પ્રવૃત્તિ છે કે બેંક પાસેની રહેલા નાણાં છે એ વ્યક્તિઓને ધિરાણ કરી અને એમાંથી નફો મેળવવો, એમાંથી નાણાં મેળવવા. દાખલા તરીકે બેંક પાસે 1 લાખ રૂપિયા હોય તો 1 લાખ રૂપિયાના અમુક ટકા રકમ પોતાની પાસે રાખે, જે રિઝર્વ બેંકે નક્કી કર્યા હોય તે પ્રમાણે. માનો કે 10% નક્કી કર્યા છે તો 1 લાખ રૂપિયાના 10% જ રાખી અને બાકીનાનું શું કરે છે, એ ધિરાણ કરે છે. પછી બીજી બેંકમાં જાય સીધા ચેક દ્વારા, તો એ બેંક અમુક ટકા રાખી અને બાકીનાનું ધિરાણ કરે, એટલે ક્રમશઃ તબક્કા ચાલ્યા કરે છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિએ પોતાના ખાતામાં જમા થયેલ ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થ, અને એ જ્યારે બેંકમાં પડે ત્યારે એ વ્યક્તિ જ્યારે નાણાં લેવા આવે અને ઉપાડ કરે પછી જ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ટલવાય છે, ત્યાં સુધી બેંકમાં જ નાણું રહે છે. થાપણને પૂરેપૂરી રકમ જેટલું કોઈ ધિરાણ બેંક કદી કાયદા અનુસાર આપી શકતી નથી. પૂરેપૂરું તમે બેંકમાં જેટલા નાણાં હોય બધાનું ધિરાણ બેંક નથી આપી શકતી, અમુક ટકા અનામત રાખવી પડે છે, અને જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે, એટલે બેંક પાસે રહેલી થાપણ હોય એમાંની અમુક ટકા રકમ પોતાની પાસે રોકડ સ્વરૂપે રાખવી પડે છે, જેને શું કહેવામાં આવે, રોકડ અનામતનું પ્રમાણ. બેંક પાસે અમુક રોકડ અનામત રાખવી પડે છે, કારણ કે ગમે તે ગ્રાહક પોતાના પૈસા લેવા આવે ત્યારે એને આપવા પડે છે, ત્યારે અમુક ભંડોળ બેંક પાસે હોવું જરૂરી છે. એટલે બેંક બધા નાણાંનું ધિરાણ કરી શકતી નથી, એટલે રોકડ અનામતનું પ્રમાણ, એટલે બેંક પાસે રહેલી જે થાપણ છે એનું પૂરેપૂરું ધિરાણ કરી શકતી નથી, અમુક ટકા અનામત રાખી અને ધિરાણ કરે છે અને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. અહીં એક ઉદાહરણ સ્વરૂપે આપણે મિત્રો સમજીએ, ધારો કે એક પ્રાથમિક થાપણ છે 1000 રૂપિયા, તો રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર રીતે આમ વાત કરી તો સરકારે કીધું છે રિઝર્વ બેંકે, ભાઈ 20% રોકડ સ્વરૂપે રાખવાની વાત છે. તો 1000 અહીં સૂત્ર આપ્યું છે, 1000 × 1/20 જેટલું સર્જન, એટલે કે 1000 રૂપિયા હોય તો એનું થાપણ 1000 × 1/20, એટલે 1000ની થાપણ કરશે, એટલે કે 1000ની પ્રાથમિક થાપણમાં રૂપિયા 5000 જેટલું, 1000માંથી 5000નું સર્જન થાય છે ને, એ શાક સર્જન છે. કઈ રીતે થશે એનું ઉદાહરણ ધારો, દાખલા તરીકે એમાં એક બેંક છે, એમાં તમે 1000 રૂપિયા થાપણ જમા કરે, એટલે તમારા નાણાં તમે જમા કરાવ્યા, બરોબર છે. હવે આ નાણાંમાંથી તમારે રોકડ અનામત બેંકે 20% રાખી, એમાંથી 1000ના 20% એટલે 200 રૂપિયા થયા, એટલે આ 200 રૂપિયા બેંક પોતાની પાસે રાખશે, 1000 આવ્યા તો એમાંથી 200 રાખશે, 800નું શું કરશે, ધિરાણ કરશે, ધિરાણ રોકડમાં કરશે અને એના દ્વારા કરશે ચેક દ્વારા. તો બીજી બેંકમાં જશે એ ચેક, એટલે એની પાસે ચેક 800 રૂપિયા, એ પોતે 800 રૂપિયાનું ધિરાણ કર્યું, 800 રૂપિયા બીજી બેંકમાં ગયા, 800 રૂપિયાના 20% બેંક રાખશે એટલે 160 રૂપિયા રાખ્યા. ઉદાહરણ જોવો તમે એટલે ખ્યાલ આવશે, એટલે નવું ધિરાણ પછી 800માંથી 160 જાય એટલે કેટલા વધે, 640 રૂપિયા. ત્રીજી બેંકમાં જાય એ રીતે ક્રમશઃ થાપણ જોવો તમે, 1000ની કેટલી થઈ ગઈ એને ટોટલ મળશે છેલ્લે 5000 થાય, રોકડ અનામત 10000 રૂપિયા, નવું ધિરાણ થાય 4000. એટલે રોકડ શાક સર્જનને એટલે પ્રાથમિક થાપણ ગુણ્યા 1/6 રોકડ અનામતનું પ્રમાણ, સૂત્ર યાદ રાખવાનું, પ્રાથમિક થાપણ ગુણ્યા 1/6 રોકડ અનામતનું પ્રમાણ. એટલે સમજી ગયા તમે કે જ્યારે બેંકમાં નાણાં થાપણ હોય આવે, 1000 રૂપિયા થાપણ આવી તો બેંક 1000 નું ધિરાણ નહીં કરે, શું કરશે, 20% અનામત રાખશે, 200 રૂપિયા રાખશે, હું 800નું ધિરાણ કરશે. બીજી બેંકમાં 800 ગયા, એ 800માંથી 20% પાછું રાખીને બાકીનાનું શું કરશે, ધિરાણ કરશે. ત્રીજી બેંકમાં જાય, ત્રીજી બેંક 20% રાખીને બાકીનાનું શું કરશે, ધિરાણ. ક્રમશઃ આ રીતે ધિરાણ થતું જાય. 1000નું થાપણની કેટલી થાય, 5000 થાપણ થાય એમ ગણીએ તો, 1000 રૂપિયા બેંકમાં, 800 ઓલી બેંકમાં, ત્રીજી બેંકમાં 640, એમ તેમ ક્રમશઃ કરવા જાય એટલે 5000 થાય. એટલે આ રીતે મિત્રો શાક સર્જન થતું હોય છે. જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરે છે તેને અતિરિક્ત ઉપાડ કહે છે અને ઓવરડ્રાફ્ટ પણ કહેવામાં આવે છે. બેંકમાં આપણું ખાતું હોય અને વધારે પડતું તમારે નાણાં ઉપાડ કરવાની જરૂરિયાત પડે ત્યારે અતિરિક્ત ઉપાડની પણ સગવડતા બેંક આપે છે. હવે
આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા માટે અથવા તો લાંબા ગાળા માટેનું ધિરાણ પૂરું પાડતું હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે, આને કોલ મની કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય તેના ઉપર લેવાતા વ્યાજદરને કોલ મની રેટ કહેવામાં આવે. આ એક માર્કનો અગત્યનો પ્રશ્ન કે જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા અપાય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે. મધ્યસ્થ બેંક હોય છે, એક બેંક બીજી બેંકને જ્યારે ધિરાણ કરે છે ત્યારે મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ વચ્ચે હોય છે, આને કોલ મની કહેવામાં આવે છે. તેની ઉપર લેવામાં આવતા એક બેંક બીજી બેંકને જ્યારે નાણાં આપે છે તેની ઉપર જે વ્યાજ લેવામાં આવે છે એને શું કહેવામાં આવે? કોલ મની રેટ. એટલે યાદ રાખજો, કોલ મની કોને કહેવામાં આવે? તો કે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે એટલે કહેવામાં આવે કોલ મની, અને તેની ઉપર લેવામાં આવતા વ્યાજને કોલ મની રેટ કહેવામાં આવે છે. તો આ વેપારી બેંકના આપણા કાર્યો થયા. બરાબર, પહેલું કાર્ય આપણે જોઈએ એમાં ખાતાની વિગતો જોઈ, પછી ધિરાણની સવલતો પૂરી પાડવાની વાત થઈ, પછી એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આપણે નાણું ઉપાડી શકીએ એની વાત થઈ, પછી આક્ષરજનની વાત થઈ, છેલ્લે આંતર બેન્કિંગ વ્યવહારોની વાત થઈ. એટલે સુધી આપણે વેપારી બેંકોના કાર્ય અહીંયા આપણે સમાપન કરીએ છીએ.